વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2024 કેટલીક બાબતોમાં ખૂબ જ સારું રહેવાનું છે. કેટલાક કિસ્સામાં તમને ખૂબ જ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. સફળતા હાંસલ કરવા માટે તમારે આ વર્ષ ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમારી નોકરી અસ્થાયી છે તો તે કાયમી બની જવાની પ્રબળ સંભાવના છે. તમે તમારું શ્રેષ્ઠ પ્રદાન કરશો અને તમારી નોકરી રહેશે. આ વર્ષ આ રાશિના વેપારીઓ માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે સખત મહેનત કરશો. જો કે તમારે જોખમી નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. માર્ચથી મે સુધીનો સમય તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. પારિવારિક મોરચે તમારા માટે આ વર્ષની શરૂઆત સારી રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો સાથે તમારું તાલમેલ બગડી શકે છે. તેમના કડવા શબ્દો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તમે ભાવનાત્મક રીતે ખૂબ જ નબળા અનુભવ કરશો. માર્ચ પછીનો સમય તમારા માટે સારો રહેશે. આ વર્ષ તમારા લગ્ન જીવન માટે સારું રહેશે. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે. આ સમયગાળા દરમિયાન તમારી વચ્ચે પ્રેમ અને રોમાન્સ વધશે. તમે એકબીજાને પૂરતો સમય આપશો. નાની નાની બાબતો પર પણ તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. જો તમે લવ મેરેજ કરવા માંગો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. તમારી વચ્ચે પ્રેમ વધુ ગાઢ બનશે. આ ઉપરાંત તમે તમારા પ્રિયજનનો સાથ મેળવીને ખૂબ જ ભાગ્યશાળી અનુભવશો. પૈસાની દ્રષ્ટિએ તમારા માટે 2024 ખૂબ જ શુભ રહેશે. તમારી આવક વધવાના પ્રયાસોમાં તમે સફળતા મેળવશો. જો કે તમારે સમયાંતરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પૈસાને કારણે તમારું કોઈ જ કામ અટકશે નહીં. એટલે કે તમે દરેક પરિસ્થિતિને સંભાળવામાં સફળ રહેશો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024 ખૂબ જ ખાસ રહેવાનું છે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમારી યાદશક્તિ પણ તેજ બનશે. તમે મુશ્કેલ વિષયમાં પણ સરળતાથી સમજી શકો છો. જો કે ગ્રહના ફેરફારને કારણે તમારું ધ્યાન અભ્યાસથી વિચલિત થઈ શકે છે, પરંતુ તમારે સખત મહેનત કરવાની જરૂર છે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે મિશ્ર પરિણામ આપશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારી ખાનપાનનું વિશેષ કાળજી રાખો. ખાસ કરીને જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો આ વર્ષે તમારી સમસ્યા વધી શકે છે. તમારે તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનને સમાવેશ કરવાની જરૂર છે.